જેતપુરના વારસડા ગામે દીપડો દેખાયો. હજુ થોડા દિવસ પહેલા જ અમરેલી જિલ્લાના બગસરામાં એક દીપડો માનવ પક્ષી બની ગયો હતો. બગસરામાં દીપડો ઠાર મારવામાં આવ્યો હતો. તે ઘટનાને હજુ થોડા દિવસો જ થયા છે ત્યારે જેતપુર તાલુકાના વાડાસડા ગામના ધોવાણ વિસ્તારમાં દેખા દીધી હતી અને ત્યારબાદ આજે વહેલી સવારે ગામથી થોડે દૂરના ખેતરમાં આજે દીપડી અને એક બચ્ચાને જોવા મળ્યા હતા. જે ખેતરમાં દીપડી અને બચ્ચું દેખાણું તો ખેતરના માલિક મુકેશભાઈ ક્યારે ખેતરે ગયા ત્યારે ઘઉં વાવેલા હતા તેમાંથી દીપડી અને તેનું બચ્ચું જોયું. ચાલતા ચાલતા બાજુમાં વાવેલા કપાસમાં સુપાઈ ગયા હોવાની શક્યતા ફોરેસ્ટ વિભાગ દ્વારા જોવાઈ રહેલી હતી. સાથે સાથે અહીં 3 જેટલા દીપડાની હાજરી હોવાની શક્યતા છે, જેને લઈ વાડાસડા ગામના ખેડૂતોમાં ભયનો માહોલ ઊભો થયો છે, જેને લઈને ખેડૂતો રાત્રિ દરમિયાન ખેતરમાં કામ કરી શકતા નથી, ખેતરમાં જઈ પણ શકતા નથી. વન વિભાગ દ્વારા દીપડો અહીં હોવાની પુષ્ટિ કરી હતી. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે મારણ સાથે પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને દીપડાને પકડવા કવાયત શરૂ કરી છે. સુરેશ ભાલિયા, જડેશ્રી, જેતપુર. તમે આજ સવારે આવ્યા વાડી ગયા તો મારું આવ્યા, ત્યારે તમે શું જોયું? દીપડો જોયો? કઈ જગ્યાએ ક્યાંથી કેવી રીતના જતો હતો અને પછી તમે શું કર્યો? એનો વિડીયો વિડીયો ઉતાર્યો અને પછી શું કર્યું? મેં એ દિવસ દરમિયાન હું જ્યારે વાડી આટો મારવા આવ્યો, મારી આગળની વાડી છે, અને એ દરમિયાન હું બરોબર જતો હતો રોડ ઉપર ને મેં જોયું કે દીપડી અને એનું બચ્ચું આ બાજુથી હેલું આવું છે અને સીધું કપાસની અંદર જાય છે. તો એ દરમિયાન મેં એનો વિડીયો ઉતાર્યો, વિડીયો ઉતારી અને મેં ફોરેસ્ટને જાણ કરી. તો ફોરેસ્ટના કર્મચારી આવ્યા અને આ બધું ત્યાર પછીનું છે જે કંઈ છે, કેમ કે દીપડી અને એનું બચ્ચું સીધું કપાસની અંદર ગયું અને ત્યાર પછી કઈ બાજુ ગયું કે શું થયું એ કોઈ અમને ખ્યાલ નથી. ફોરેસ્ટ ખાતે વિભાગે તમને કંઈ સહાય? હા, એના તરફથી 2 દિવસ પહેલાંની પણ સહાય છે અને હાલ તત્પર છે. અમારે જે રામજીભાઈ મકવાણા છે થાણા ગલોડથી, એ અમારી હારે જ છે અને એ લોકોએ સગળ જોયા અને જોયું કે કપાસથી ક્યાંય બહાર નીકળું નથી. બોલો. અહીંયા સ્થળ ઉપરથી અમારા અધિકારી અને અમે એના સપોર્ટમાંથી અમે એને સ્થળ ઉપર બોલાવી, બધા સ્થળ ઉપર મળી અને અમે એની સ્થળની તપાસ કરી અને દીપડો ખરેખર આ કપાસની અંદર હોય તો એ દરમિયાન રાતે અમે આ કપાસની આજુબાજુમાં પિંજરું ગોઠવી અને મારણ સાથે પિંજરું ગોઠવી. હા, એ આ જગ્યાએ મેં પહેલાં પણ વાત કરી કે ભંડારિયાની વીડી મોટી હોય તો આમાં 5-6 દીપડા કદાચ હોઈ શકે, પણ અત્યારે હાલ અમને 3 દીપડા, 2 એક દીપડો, 1 દીપડી અને 1 બચ્ચું હાલ જોવા મળેલ છે.